F for force, અને નંબર 4 E for emotional. E for emotional. જેટલા ઇન્ટેલિજન્ટ બનો છો ને એટલા જ ઇમોશનલ પણ બનજો. ઇન્ટેલિજન્ટ બનવા માટે બુદ્ધિ જોઈએ છે, ઇમોશનલ બનવા માટે શું જોઈએ છે? હૃદય. તમે એટલું ભણો છો, એટલું ભણો છો, એટલું ભણો છો, ક્યારેક એમ લાગે છે તમારી બુદ્ધિ બહુ શાર્પ થઈ ગઈ પણ તમારું હૃદય બુઠ્ઠું થઈ ગયું છે. કોકનું દુઃખ જોઈને તમને જો વેદના થાય તો સમજો કે તમે ઇમોશનલ છો. કોકની પીડા જોયા પછી આંસુ જો તમને નીકળે તો સમજો કે તમે ઇમોશનલ છો. તમે જોયું છે મીણબત્તી હોય છે ને, મીણબત્તી એને જ્યારે સળગાવે, સળગે કોણ? માચીસ. અરે યાર, માચીસ તો સળગાવવાનું કામ કરે તારી જેમ. સળગે કોણ? કહી દો ને, મોમબત્તી કો દેખાય નહીં હે તો કૈસે જવાબ દે? ધાગો. સળગે ધાગો. અને પીગળે કોણ? મીણ. પક્કું મોમબત્તી કો પીગલતી હુઈ દેખ કર અંદર મેં બેઠે હુએ ધાગાને કહા મેં પીગલતી હું. અંદર મેં બેઠે હુએ ધાગાને કહા મેં જલતા હું, તું ક્યો પીગલતી હૈ? મોમબત્તી કો પીગલતી હુઈ દેખ કર અંદર મેં બેઠા હુઆ ધાગાને કહા મેં પીગલતી હું, તું ક્યો જલતા હૈ? મેં જલતા હું, તું ક્યો પીગલતી હૈ? ધાગાએ મીણબત્તીને કીધું મેં જલતા હું, તું ક્યો પીગલતી હૈ? તબ મોમબત્તીને બહુ અચ્છા જવાબ દે દિયા, જિસકો દિલ મેં બસાયા ઉસકો જલતે નહીં દેખા જાતા. આપણા દુઃખ માટે રડવું એ વેદના છે, બીજાના દુઃખ માટે રડવું એ સંવેદના છે. જિંદગીમાં કોઈ દિવસ એવું સુખ નહીં ઈચ્છતા કે જે સુખને મેળવવા માટે બીજાએ દુઃખી થવું પડે. અને જિંદગીમાં ક્યારે તમારા ચહેરા પર એવું સ્માઇલ નહીં લાવતા કે જે સ્માઇલ બીજાની આંખમાં આંસુ. ચંદ્રશેખર મહારાજ તપોવનમાં હતા, રાત પડી, પોતાની રૂમમાં સૂતા હતા અને ઠંડીના દિવસ, નીચે કમ્પાઉન્ડમાં ક્યાંકથી એક કૂતરું આવી ગયું અને કૂતરું રડવાનું શરૂ કર્યું. રાતના 12 વાગ્યાથી એ કૂતરું રડતું ગયું અને આ ચીસ ચંદ્રશેખર મહારાજના કાન સુધી પહોંચી ગઈ. એ જાગી ગયા, આમ તેમ જોયું, એમને ક્યાંય દેખાયું નહીં. એની ચીસ એવી હતી કે ચંદ્રશેખર મહારાજ પોતે એ દિવસે આખી રાત સૂતા નહીં, મારા કમ્પાઉન્ડમાં રહેલું કૂતરું રડે, મારાથી કઈ રીતના સૂઈ શકાય? તમારા ઘરમાં કામ કરનારી બાઈ, તમારા ઘરમાં કામ કરનારો માણસ, એને ક્યારેક એટેક આવી જાય, એને ક્યારેક કેન્સર આવી જાય અને એ વખતે તમે જલસા કરો અને એ તમારા ઘરમાં કામ કરે, તમારાથી એની પાસે કામ કરાવી શકાય ખરું? જો તમે ના કરાવતા હો યુ આર ઇમોશનલ, અને તમે જો કરાવતા હો યુ આર શ્રૂડ. શ્રૂડ શ્રૂડ તમારા જેવો ધીઠ્ઠો માણસ કોઈ નથી. ઓકે, લાઈફની મેં તમને સ્પેલિંગ તો બેઉ બાજુ કીધી પણ બેઉના મિનિંગ જુદા કહી દીધા. હવે છેલ્લી વાત પર આવું છું, આ બધાને મારો ગોલી બાજુ પર મૂકી દો. લાઈફનો એક જ કામ હોય, લાઈફની એક જ ડેફિનેશન હોય, એક જ છે, લાઈફ ઇઝ અ સ્ટ્રગલ.